હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, એટલે કે કોષચક્ર અને કોષ વિભાજન, એના એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરી મિત્રો. તો નવા ટોપિકની ચર્ચા કરું એના પહેલાં મિત્રો, હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો, જે મારી ચેનલનું નામ છે ગુજરાત બાયોલોજી પ્લસ, તો મિત્રો આજે જ આને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે સબસ્ક્રાઇબનું બટન છે અને બાજુમાં જે બેલ બટન છે એને પણ ક્લિક કરી દેજો, જેથી હું નવો વિડીયો મૂકું એટલે તરત જ તમને આ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર નવો ટોપિક માઇટોસિસ પાર્ટ વન, એટલે કે સમભાજન વિશે વાત કરીશું. સમભાજન ભાગ એક. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અસંભાજનની વિશે વાત કરી હતી, જેના અંદર મેં તમને ખૂબ જ સરસ મજાનું ડિટેલમાં અસંભાજન સમજાવ્યું હતું. આજે આપણે પાર્ટ વનની અંદર સંભાજનનું ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. છેક સુધી વિડીયો જોજો મિત્રો, અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી તમને એને વાંચી શકો અને યાદ રાખી શકો મિત્રો. તો આજે હું સંભાજનમાં તમને એક ઇન્ટ્રોડક્શન આપવાનો છું અને બીજા ભાગમાં ભાગ બેની અંદર આપણે બધા તબક્કાઓ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં સમજી લઈએ સંભાજન. તો મિત્રો, ફરી એકવાર યાદ કરાવી દઉં, કોષ વિભાજનના પ્રકાર અસંભાજન, સંભાજન અને અર્ધીકરણ. એમાં અસંભાજન આપણે ભણી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરીશું સંભાજન પાર્ટ વન, એટલે કે થોડુંક ઇન્ટ્રોડક્શન કે સંભાજન એટલે શું એના વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો, શરૂઆત કરીએ. તો સંભાજન સૌથી પહેલાં વાત કરી દઉં કે સ્ટ્રેસ બર્ગર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિમાં કોષ વિભાજન જોયું હતું, એટલે કે સંભાજન જોયું હતું સૌથી પહેલાં આ વૈજ્ઞાનિક સ્ટ્રેસ બર્ગર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિમાં જોયું હતું મિત્રો. બીજું, ફ્લેમિંગે પ્રાણી કોષમાં સમવિભાજન જોયું હતું સૌથી પહેલાં. આપણે આ હિસ્ટ્રીની થોડીક વાત કરી લઈએ, આપણે આજે સમજવાનું છે ઇન્ટ્રોડક્શન ખાલી, તબક્કા હું બીજા ભાગમાં સમજાવીશ. તો ફ્લેમિંગે આપણ નીટમાં પૂછાઈ શકે છે મિત્રો, એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે. ફ્લેમિંગે પ્રાણી કોષમાં કોષ વિભાજન જોયું અને સંભાજન શબ્દ પણ મિત્રો ફ્લેમિંગે જ આપ્યો હતો, રાઈટ. તો સંભાજનની થોડીક વાત કરી લઈએ, તો સંભાજન એકકીય એન કોષો અને દ્વિકીય ટુ એન કોષોમાં થઈ શકે છે. એટલે કે સપોઝ કે લીલના કોષો એકકીય છે તો એમાં સંભાજન થઈ શકે છે, રાઈટ. દ્વિકીય કોષો ટુ એન છે એમાં પણ સંભાજન થઈ શકે છે, રાઈટ. તો સંભાજન બંને કોષોમાં થઈ શકે, એન એકકીય કોષો અને દ્વિકીય કોષો બંનેમાં થઈ શકે છે. જનન અધિચ્છદ કોષોમાં પણ સંભાજન થઈ શકે છે, એટલે જનન અધિચ્છદ કોષો સંભાજન કરી શકે છે મિત્રો, રાઈટ. તો આ પણ એક અગત્યની વાત છે, આપણે દર વખતે સમજતા હોય છે જનન અધિચ્છદ કોષો છે અર્ધીકરણ કરે છે, પણ એ પણ સંભાજન કરી શકે છે મિત્રો, રાઈટ. તો અહીંયા એક નવું જાણવાવાળી વાત છે, જનન અધિચ્છદના કોષોમાં પણ સંભાજન થઈ શકે છે મિત્રો, રાઈટ. તો એકચ્યુઅલી આ વિભાજનનો એમ તબક્કો છે જેમાં આ સમસૂત્રી ભાજન તબક્કાનો કહેવાય છે, જેમાં મનુષ્યમાં જે કોષચક્ર ચાલે છે, રાઈટ, એમાં 24 કલાકના સમયગાળા દરમિયાન માત્ર એક જ કલાક આ સંભાજન તબક્કો ચાલે મિત્રો. ફરીથી કહું છું, એક કલાક શું ચાલશે? સંભાજન તબક્કો. અને પહેલાં આપણે આંતરાવસ્થા ભણી ચૂક્યા છીએ, તો આંતરાવસ્થા 24 માંથી 23 કલાક આંતરાવસ્થા ચાલે છે. અહીંયા હું લખું છું 23 કલાક શું ચાલે મિત્રો? આંતરાવસ્થા ચાલે, આંતરાવસ્થા. અને એક જ કલાક સંભાજન ચાલશે, એટલે એવું કહેવામાં આવશે કે કોષચક્રનો સૌથી ટૂંકો સમયગાળો છે. આપણે લખી શકીએ અહીંયા કે આખા કોષચક્રનો સૌથી ટૂંકો સમયગાળો કહી શકીએ આપણે સમયગાળો. કોને મિત્રો? સંભાજનને, રાઈટ. તો આ તબક્કાની અંદર એમ તબક્કો મતલબ આપણે એમાં એમ તબક્કામાં દર્શાવે છે જેમાં વાસ્તવિક સમસૂત્રી ભાજન થાય છે મિત્રો, રાઈટ. સમસૂત્રી ભાજન એટલે કે એક કોષની અંદર 46 રંગસૂત્રો છે, રાઈટ. તો સરખા સરખા ભાગમાં જ્યારે એકમાંથી બે કોષો બનશે એમાં પણ 46 રંગસૂત્રો આવશે, તો રાઈટ. તો સમસૂત્રી ભાજન બતાવે છે અડધી મતલબ કે રંગસૂત્રો છે એ સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે, રાઈટ. તો એકચ્યુઅલી આ કોષનું એક નાટકીય તબક્કો કહેવામાં આવે છે, કારણ કે આની અંદર અલગ અલગ તબક્કામાં અલગ અલગ રીતે બદલાવ આવે છે. કોષના બધા જ ઘટકોનું મોટી માત્રામાં શું થાય છે? પુનર્ગઠન થાય છે, મતલબ અદૃશ્ય થઈ જાય છે, ફરી પાછા પુનર્ગઠિત થાય છે. પિતૃકોષ અને સંતતિ કોષ જે હોય છે એમાં રંગસૂત્રોની સંખ્યા સરખી જ રહેવામાં મતલબ રહે છે. તમે જોઈ શકો છો કે મેં પિતૃમાં 46 લખ્યા છે, રાઈટ. જે સંતતિ છે એમાં પણ 46 કહેવામાં આવે છે, એટલા માટે જ આને સમવિભાજન કહેવામાં આવે છે મિત્રો, કે સમભાજન પણ કહેવામાં આવે છે મિત્રો. ફરીથી કહું છું, સંભાજન અથવા સમવિભાજન આપણે કહી શકીએ છીએ, રાઈટ. તો સરળતા માટે આપણે આ બધા તબક્કાને અવસ્થામાં વિભાજિત કરેલા છે, અલગ અલગ અવસ્થામાં આપણે ભણીએ છીએ, રાઈટ. તો આજે ખાલી હું તમને એક ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું અને તબક્કા ભણીશું મિત્રો, રાઈટ. તો અહીંયા હું તમને સમજાવી દઉં કે સંભાજનના તબક્કા આપણે ભણવાના છે, રાઈટ. તો બે તબક્કામાં વિભાજન થાય છે, એ અને બી, રાઈટ. એ છે કોષ કેન્દ્ર વિભાજન અને બીજું છે કોષ રસ વિભાજન, રાઈટ. કોષ કેન્દ્ર વિભાજન, સપોઝ કે અહીંયા સમજાવું કે આ કોષની આકૃતિ સરસ મજાની દોરેલી છે, રાઈટ. તો આ ભાગ જે છે એ આખું શું છે મિત્રો? કોષ કેન્દ્ર વિભાજન. અને આટલા ભાગમાં શું થાય છે? કોષ રસ વિભાજન. અને બંને કોષો એકમાંથી બે કોષો બને છે. તમે અહીં જોઈ શકો કે ઉપરના પિતૃકોષમાં 2 રંગસૂત્રો છે, તો નીચેના જે બાળકોષો છે એમાં પણ 2 રંગસૂત્રો છે, મતલબ સમસૂત્રી ભાજન થયું છે. એટલે સમભાજનને આપણે સમસૂત્રી ભાજન પણ કહીએ છીએ, સમસૂત્રી ભાજન, અથવા એને ઇક્વેશનલ ડિવિઝન પણ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ઇક્વેશનલ એટલે કે સમસૂત્રી ભાજન, એટલે ગુજરાતીમાં સમસૂત્રી ભાજન કહીશું, ઇક્વેશનલને
ઇક્વેશનલ ને મતલબ ઇંગ્લિશમાં કહીશું સમસૂત્રી ભાજનને. એકચ્યુઅલી જે સમભાજન એટલે કે માઇટોસિસ, ઇંગ્લિશમાં ને માઇટોસિસ કહેવાય. એટ ફરીથી કહું છું, માઇટોસિસ એટ તો માઇટો એટલે થ્રેડ એટલે કે તંતુ જેવું, અને ઓસિસ એટલે સ્ટેટ, બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે તંતુઓ. એટ તો ફરીથી કહું છું, માઇટો અને ઓસિસ આ વર્ડ ઉપરથી આપવામાં આવે છે. માઇટોસ એટલે તંતુ જેવું, થ્રેડ કહેવાશે, અને ઓસિસ એટલે સ્ટેટ, અલગ અલગ ભાગની અંદર ડિવાઇડ થઈ જાય છે સમસૂત્રો. આ તમે જોઈ શકો છો, બે એક આ અને આ જે સમસૂત્રો છે રંગસૂત્રોના એ અલગ અલગ ભાગમાં ડિવાઇડ થઈ જાય છે. હવે તો આપણે આ ભણવાનું છે મિત્રો. સાથે સાથે આપણે ભણ્યા હતા કે જે આંતરાવસ્થા તબક્કાની અંદર મેં સી વેલ્યુ તમને સમજાવી હતી કે આંતરાવસ્થા દરમિયાન એસ તબક્કા દરમિયાન જે 2N રંગસૂત્રો હોય છે એના અંદર વેલ્યુ હોય છે એ એસ તબક્કાના ડબલ થાય છે ડીએનએની, એટલે 4C બને છે. ક્રોમોઝોમની કોમ્પ્લેક્સિટી 4C બને છે. અને સમભાજન પછી જે આ ડોટર સેલ બનશે એમાં મિત્રો થઈ જશે 2N = 2C, રાઈટ? એટલે કે 2C થઈ જશે કારણ કે સમસૂત્રી ભાજન થાય છે એટલા માટે. રાઈટ? તો એ સરસ મજાનો મેં એના માટે વિડીયો મૂકેલો છે કોમ્પ્લેક્સિટી માટે, તો મિત્રો એ જોઈ લેજો. તો સમભાજનના તબક્કામાં કોષ કેન્દ્ર વિભાજનમાં 3-4 તબક્કા આપણે ભણવાના છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. અને અંત્યાવસ્થા પછી આપણે કોષરસ વિભાજન ભણીશું. તો દરેકે દરેક તબક્કામાં અલગ અલગ ફેરફારો જોવા મળે છે. સરસ મજાના પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે મિત્રો આના આ તબક્કામાંથી કયા તબક્કામાં કયો ફેરફાર થાય છે. એટલે તો મારો બીજો વિડીયો નેક્સ્ટ હું મૂકવાનો છું આ બધા તબક્કા વિશે ડિસ્ક્રિપ્શન, કે એક તબક્કામાં શું તફાવત થાય છે, બીજા તબક્કામાં શું જોવા મળે છે. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં મારો બીજો વિડીયો, જેના અંદર હું તમને ડિટેલમાં સમજાવીશ બધા તબક્કાની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાજુ નેટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાજુ મારું ટ્વિટર છે, ગુજરાત બાજુ નેટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. મારું મેલ આઈડી પણ છે gujaratbiology@gmail.com. મારું બીજું મેલ આઈડી છે mewadamaneshwan@gmail.com. ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, હું તમારો રિપ્લાય જરૂરથી આપી દઈશ. મિત્રો આવજો, થેન્ક યુ સો મચ.